लिखाविंत स्वामी श्री सहजानंद जी महाराज ना सर्व परमहंस तथा सर्व सत्संगी भाई भाई नारायण वाचजो। बीजू अमारी आज्ञा एम छे जे श्रीकृष्ण नारायण एवं जे पुरुषोत्तम भगवान तेना जे अवतार ते धर्मना स्थापन ने अर्थे तथा ब्रह्मचर्य अहिंसादिक धर्म आत्मनिष्ठा वैराग्य अने महात्मा सहित भक्ति ए चारे गुण संपन्न एवं जे पोताना एकाधिक भक्त तेने दर्शन देवाने अर्थे ने तेमनी रक्षा करवाने अर्थे तथा अधर्मनो उच्छेद करवाने अर्थे देव मनुष्यादिकने विषे थाय छे। ते अवतारने विषे पतिव्रताना जेवी अनन्यपणे निष्ठा राखवी, जेम सीताजीने श्री रामचंद्रने विषे निर्दोषपणे निष्ठा हती तेम निष्ठा राखवी, अने एवा जे भगवान तेनी हेते करीने मानसी पूजा करवी तथा देह करीने नव प्रकारनी भक्ति करवी। अने जो ए श्रीकृष्ण नारायणना अवतार पृथ्वीने विषे प्रगट न होय तो तेनी जे प्रतिमा तेनी पूजा मने करीने तथा देहे करीने चंदन पुष्प तुलसी आदि सामग्री वते करवी, पण भगवान विना बीजा देवनी उपासना न करवी। अने जो बीजा देवनी उपासना करिए तो तेमा मोटो दोष लागे छे ने पतिव्रतापणू जाय छे ने वेश्याना जेवी भक्ति थाय छे। माटे भगवानने विषे सीता ने रुक्मिणीना जेवी भक्ति करवी अने ते भगवाननुं ज ध्यान करवू अने ते विना बीजा कोई देवनुं ध्यान न करवू। बीजू जे साधु सिद्ध गतिने पाम्या होय अने समाधिनिष्ठ होय तेनुं पण ध्यान न करवू अने सर्वने पोतपोताना वर्णाश्रम धर्मने विषे दृढपणे वर्तवू। बीजू आ जे अमारी आज्ञा छे तेने जे पुरुष दृढपणे पाळशे તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે, અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિ જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે, અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે। સંવત 1878ના માક્ષરવદી 14ને દિવસે આ કાગળ લખ્યો છે। આ રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગીઓને મોકલાવ્યો। શું તમે જાણો છો આ કાગળ લખવાનો ઇતિહાસ શું છે? શા માટે મહારાજ આ કાગળ લખતા પહેલાં રોયા હતા? આવો આ કાગળ લખવા પહેલાંની પૂર્વ ભૂમિકાને આપણે જાણીએ। તે વાત સાંભળતા પહેલાં આપણે શુષ્ક વેદાંતિનો મતલબ મિનિંગ સાંભળીએ। શુષ્ક વેદાંત મતને અનુસરનારને શુષ્ક વેદાંતિ કહેવાય। તે શુષ્ક વેદાંતિની આપણે સમજણ જાણીએ તો પહેલી, તેઓ પરમાત્માને કહેતા કે પરબ્રહ્મને નિર્ગુણ જાણે અને નિરાકારપણે તેમનું પ્રતિપાદન કરે છે। પરબ્રહ્મ સિવાય બધું જ, જેમ કે વેદ, માયા, મોક્ષ, ગુરુ, વિધિ નિષેધરૂપ, નિયમ ધર્મ વગેરે, તે બધાને મિથ્યા એટલે કે ખોટા સમજે છે તેઓ। ત્રીજું, પોતે જ બ્રહ્મ પરબ્રહ્મ છે એવી માન્યતાના અહંકારથી ભગવાનની ભક્તિ અને નિયમ ધર્મની આવશ્યકતાનો અસ્વીકાર તેઓ કરે છે। એટલે ઇન શોર્ટ આપણે કહીએ કે તેઓ પરમાત્માને કેવળ નિર્ગુણ નિરાકાર પ્રતિપાદન કરનારા તથા તે પરમાત્મા બ્રહ્મ પોતે જ છે તેમ માનીને શાસ્ત્રની જે ધર્મ મર્યાદા છે તેનો લોપ કરીને વ્યક્તિ કે વિદ્વાન દ્વારા કરવામાં આવેલા શાસ્ત્રને શુષ્ક વેદાંત શાસ્ત્ર કહેવામાં આવે છે। એકવાર શ્રીજી મહારાજને વિચાર થયો કે જગતમાં કેટલા બધા ગ્રંથો છે, કેવા કેવા શાસ્ત્રો છે, આ બધા શાસ્ત્રોના જાણનારા કેવા જ્ઞાની હશે, કેવા મહાન હશે, મારે એવા કોઈને મળવું। આવો વિચાર કરીને તેમણે એક પંડિતને નિમંત્રણ આપ્યું કે હે જ્ઞાની પુરુષ, પધારો અને આપે જે જ્ઞાન મેળવ્યું છે તે મને કહો। પંડિત ગર્વથી ફૂઈલા, ખભે નાખેલા લાંબા ખેસના બે છેડા બે હાથે ફરકાવતા એ પધાર્યા અને મહારાજની સામે રોઆબભેર બિરાજ્યા। મહારાજે કહ્યું, આત્મા પરમાત્મા વિશે આપ જે જાણો છો તે મને કહો। પંડિતને તો શાસ્ત્રોના શાસ્ત્રો કંઠસ્થ હતા, તેમણે શાસ્ત્રોના વચનો ટાંકીને જ્ઞાનની કંઈક કંઈક અટપટી વાતો કરવા માંડી
केवल ज्ञान ज्ञान अने ज्ञान। जीव आम, शिव आम, आत्मा आम, परमात्मा आम, एम कहवा लाग्या। कहे के मन पहुँचे नहीं, बुद्धि पहुँचे नहीं, एवं तो ऊँडू ज्ञान छे। એટલે પોતે ખાલી જ્ઞાનનું જ પ્રતિપાદન કરવા લાગ્યા। મહારાજ સાંભળી રહ્યા, પંડિત તો બોલ્યો જ જાય બોલ્યો જ જાય। મહારાજને થયું કે મન પહોંચે નહીં, બુદ્ધિ પહોંચે નહીં, એવો આ કહે છે તો પછી એ બોલ બોલ શું કરે છે। કેટલીક વારે એ બોલતો બંધ થયો, આટલું બોલ્યા પછી પણ છેલ્લું એ એવું બોલ્યો, જ્ઞાન અતિ ગહન છે, ત્યાં મન નહીં પહોંચે, છેલ્લે તો જીવ ભગવાનનો જ ને। મહારાજે એને માનપૂર્વક વિદાય કર્યો, પણ મહારાજ સમજી ગયા કે એની વાતોમાં કેવળ શુષ્ક જ્ઞાન જ છે, નક્કર કશું નથી। મારે તો મારા ભક્તોને કશું નક્કર આપવું છે, એમનું મન ધરાય અને બુદ્ધિ સંતોષાય એવું નક્કર આપવું છે। આ વેદાંતી પંડિતની શુષ્ક જ્ઞાનની વાતોથી મહારાજને મનમાં એકદમ ઉદ્વેગ થઈ આવ્યો। આખી રાત તેમને આ જ વિચાર આવ્યા। મહારાજ તે વખતે ગઢડામાં હતા। બીજે દિવસે સવારે દિવસ ઉગ્યા સમયે તેઓ દાદા ખાચરના દરબારમાં પધાર્યા। આ દિવસ હતો સંવંત 1878ના માક્ષરવદી 14. મહારાજ આવીને ગાદી જગ્યા પર બેઠા, પણ સાવ જાણે ઉદાસ થઈને, કોઈને બોલાવે પણ નહીં અને કોઈ સામું જુએ પણ નહીં। મસ્તક ઉપર ધૂળો ફેટો બાંધ્યો હતો, તે છૂટીને શિથિલ થઈ ગયો, શિથિલ એટલે કે છૂટો પડી ગયો હતો, તેને પણ સંભાળે નહીં। એવી રીતે 24 મિનિટ સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા। તેમની આંખોમાંથી પાણી પડવા લાગ્યું। સભાજનો સ્તબ્ધ થઈ ગયા, આ શું મહારાજ રડે છે? સંતો અને હરિભક્તો બધા વિહ્વળ બની મહારાજની સામે જોઈ રહ્યા। કેટલીક વારે મહારાજે ઊંચે જોયું, હરિભક્તોને ખૂબ કલેશ થાય છે, એ જોઈ તેમણે મંદ સ્વરે કહ્યું, શુષ્ક જ્ઞાની કેવો હશે એ જોવાનું અમને કુતૂહલ હતું, કુતૂહલ એટલે કે જાણવાની ઈચ્છા હતી। તેથી ગઈકાલે અમે એવા એક વેદાંતી પંડિતને બોલાવી એની વાતો સાંભળી, એ સાંભળવા માત્રથી મારા અંતરમાં એવો ઉદ્વેગ થઈ ગયો કે આવું સાંભળીને તો માણસની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય। અમે તો માત્ર પ્રયોજન ખાતર સાંભળેલું, તોય આવી અસર થઈ, તેથી કરીને મને હવે ઘણો શોક થાય છે। બોલતા બોલતા મહારાજ ફરી ઉદાસ થઈ ગયા, એમના નેત્રોમાંથી હજી પાણી પડતું હતું, તેઓ રડતા હતા। પોતાના હાથે એ અશ્રુ જળ લૂછી મહારાજ બોલ્યા, આ પંડિતો શાસ્ત્રો પુરાણો વાંચે છે તો ખરા, પણ તેમણે ભગવાનનો આશરો નથી, તેથી ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મા તેમને સમજાતું નથી। પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને પરમેશ્વરની ઉપાસનાનો ત્યાગ કરી મિથ્યા જ્ઞાની થાય છે, અને એવું જ સમજે છે કે અમે જ ભગવાન છીએ। વળી થોડી વાર અટકીને મહારાજ બોલ્યા, માટે ભગવાનની ભક્તિથી કોઈ વાતે ડગવું નહીં, અને આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ નારાયણમાંથી કોઈ રીતે બુદ્ધિને ડગવા દેવી નહીં। દેશ દેશના સત્સંગીઓને આ કહેવું જોઈએ। આમ કહી મહારાજે દેશ દેશના તમામ સત્સંગીઓ પ્રત્યે એક કાગળ લખાવ્યો, તે કાગળ આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં સાંભળ્યો। આ વાત વચનામૃત ગઢડા મધ્યના 19ના આધારે લેવામાં આવી છે। મહારાજ શા માટે ઉદાસ થઈ ગયા, તેમને રડવું પડ્યું, તેનો ઇતિહાસ શું હતો, અને શા માટે તેમણે આપણે સર્વને પત્ર દ્વારા આજ્ઞા કરી તે આપણે સર્વે સાંભળ્યું। આ વાતને બીજાને પણ શેર કરજો, જેથી કરીને તેઓ ખોટા શુષ્ક વેદાંતિના ગ્રંથને સાંભળીને ખોટા માર્ગે ભરાઈ ન જાય અને મહારાજની ઉપાસનાનો ત્યાગ ન કરે। જય શ્રી સ્વામિનારાયણ।